ऑल्टरेशन टूल, ब्रश टूल और पेंसिल टूल। ऑल्टरेशन टूल फोटोशॉप में फोटो ऊपर काम करती वक्त तेमा फेरफार करवा माटे केटलाक टूल्स उपलब्ध छे। चालो तेना विशे जानिए। ब्रश टूल अथवा पेन टूल। ब्रश टूल नो उपरचनात्मक डिजाइन माटे करवामां आवे छे। ब्रश टूल सिलेक्ट कर्या पछी ब्रश नो आकार नक्की करी शकाय छे। एटले ज रंग पूरता वक्ते ब्रश नो आकार गोळाकार जोईए छे, लंबचोरस जोईए छे के पछी अन्य कोई आकार मां जोईए छे ते तमे सिलेक्ट करी शको छो। ते माटे ऑप्शन बार माथी ब्रश प्रीसेट पिकर आ ऑप्शन सिलेक्ट करो। आ ऑपरेशन मां आपणे साइज स्लाइडर नी मदद थी प्रश्न आकार मां फेरफार करी शकीए छीए। एटले के जो आपणे एक पिक्सल साइज नो ब्रश लईए तो तेनी हार्डनेस 0% होवा छतां तेनी रेखाओ धारदार देखाय छे, परंतु जो तमे सॉफ्ट रेखाओ मांगता होय तो ब्रश नो आकार वधारी शकाय छे। तमे जोई शकशो के हवे रेखाओ धारदार नथी। ड्रेस नी साइज वधारवा माटे क्लोज स्क्वेर ब्रेकेट नो उपयोग करो અને સાઇટ ઊંચી કરવા માટે ઓપન સ્ક્વેર બ્રેકેટ નો ઉપયોગ કરો। હવે ઓપ્શન પર ઉપલબ્ધ મોડ ઓપ્શન નો ઉપયોગ જોઈએ। મોડ રંગો ને એકબીજા સાથે મિશ્રિત સાથે અનેક વિકલ્પો આપે છે। ચાલો ડિઝોલ્વ ઓપ્શન સિલેક્ટ કરીએ। જુઓ કેનવાસ પર સિલેક્ટ રંગ ના પિક્સેલ માં ફેરફાર થતો દેખાય છે। ઓપ્શન બાર માં નેક્સ્ટ વિકલ્પ છે ઓપેસિટી। તેનો ઉપયોગ રંગની પારદર્શકતા વધારવા માટે અથવા ઘટાડવા માટે કરી શકાય છે। જો તમે બ્રશના અન્ય વિકલ્પો જોવા ઈચ્છતા હોય તો ન્યુ બ્રશ પ્રીસેટ ઓપ્શન સિલેક્ટ કરો। અહીં તમે જેવા પ્રકારનો વ્યૂ જોવા ઈચ્છતા હોય તે સિલેક્ટ કરી શકો છો, જેમ કે સ્મોલ થંબનેલ, ટેક્સ્ટ ઓનલી અથવા લાર્જ થંબનેલ। તેમાંથી કોઈ પણ સિલેક્ટ કરી શકો છો। જો તમે ઉપલબ્ધ ડિફોલ્ટ શેપ્સમાં બ્રશના બીજો આકાર જોડવા માંગતા હોય તો કેલિગ્રાફિક બ્રશિસ અથવા નેચરલ બ્રશિસ અથવા અન્ય કોઈ પણ પ્રકાર સિલેક્ટ કરી શકો છો। જ્યારે તમે બ્રશનો કોઈ પણ પ્રકાર કોઈ પણ સિલેક્ટ કરો છો તો એક ડાયલોગ બોક્સ સ્ક્રીન પર સામે આવે છે, જેમાં પહેલા બ્રશિસ કાઢીને તેની જગ્યા પર નવા બ્રશ ટાઈપને જોડવા માંગતા હોય અથવા જૂના બ્રશમાં જ તેને જોડવા માંગતા હોય તે પૂછશે। જો તમે આ પેન બટન પર ક્લિક કરશો તો જૂના બ્રશ લિસ્ટના અંતે તમને નવા બ્રશ ટાઈપની લિસ્ટ દેખાશે। જ્યારે તમે ઓપ્શન બારમાંથી ઓપ્શન પેનલ પસંદ કરો છો ત્યારે તમે જોઈ શકશો કે બ્રશના ઘણા પ્રકારો ઉપલબ્ધ છે। તો ચાલો તેનો ઉપયોગ જાણીએ। શરૂઆતમાં બ્રશ ટેપ શેપ આ ઓપ્શન છે। સાઇઝ સ્લાઇડરનો ઉપયોગ કરીને બ્રશ ટેપનો વ્યાસ એટલે કે ડાયામીટર આપણે નક્કી કરી શકીએ। સંક્ષિપ્તમાં બ્રશનો સાઇઝ સ્લાઇડર આપણે નક્કી કરી શકીએ છીએ। એંગલ વિકલ્પોનો ઉપયોગ બ્રશ પોઈન્ટની દિશા બદલવા માટે કરી શકાય છે। પસંદ કરેલી દિશાની આધારે બ્રશ ટેપ રેખા દોરશે। આ રચના હોરિઝોન્ટલી અને વર્ટિકલી આવી હોવી જોઈએ। એ ફ્લિપ એક્સ અને ફ્લિપ વાય દ્વારા નક્કી કરી શકાય છે। સ્પેસિંગ ઓપ્શન દ્વારા આપણે આપણી રચનાના ઓબ્જેક્ટ વચ્ચેનું અંતર નક્કી કરી શકીએ। ઉદાહરણ તરીકે જો આપણે મેપલ બ્રશ સિલેક્ટ કર્યો અને સ્પેસિંગ સ્લાઇડર દ્વારા વચ્ચેનું અંતર વધાર્યું, હવે રચના કરવાનું શરૂ કરો, તમે જોઈ શકશો કે પાંદડાના વચ્ચે અંતર આવી ગયું છે। બીજો ઓપ્શન છે શેપ ડાયનામિક। અહીં તમને સાઇઝ જીટર નામનું એક ઓપ્શન દેખાશે। તેનો ઉપયોગ આપણે આપણા સ્કેચમાં નાના અથવા મોટા આકારમાં ઓબ્જેક્ટ બનાવવા માટે કરી શકીએ છીએ। રાઉન્ડનેસ જીટરથી ડિઝાઇનની અંદરના ઓબ્જેક્ટના ત્રાંસા અથવા થોડા ખેંચાયેલા દેખાશે। તેના પછીનું ઓપ્શન છે સ્કેટરિંગ। સ્કેટર્ડ એટલે કે વિખરાયેલું। જો આપણે આ ઓપ્શન પસંદ કરીએ તો બ્રશના રંગના ફુવારાઓ કેનવાસ પર દેખાશે। તમારે તે કેવા પ્રકારમાં જોઈતા છે એટલે કે તમારે રંગ વિખરાયેલા જોઈતા છે, તમે સ્કેટર્ડમાંથી કાઉન્ટ ઓપ્શનથી નક્કી કરી શકો છો। જ્યારે આપણે રંગ સ્કેટર કરીએ છીએ ત્યારે એટલે કે આપણે કેનવાસ પર રંગ વિખેરીએ છીએ ત્યારે એક સીધી રેખામાં આવે છે, પછી આખા કેનવાસ પર। એ તમે સ્કેટર સ્લાઇડર આગળ અથવા પાછળ કરીને નક્કી કરી શકો છો। તેમાં હજુ એક ઓપ્શન છે ટેક્સચર।
ચાલો આ ઓપ્શનનો ઉપયોગ કરીને જાણીએ। આ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી તેના ઓપ્શન પેનલમાંથી ટેક્સચરનો કોઈ એક પ્રકાર સિલેક્ટ કરો। જો આપણે સ્કેલ પિકઅપ સિલેક્ટ કર્યો તો તેની ડિઝાઇન આપણને નાની મોટી થતી દેખાશે। બ્રાઇટનેસથી ડિઝાઇન સ્પષ્ટ દેખાશે। ડેપ્થને મોટા ભાગે ઓછી જ રાખવી જોઈએ, તેનાથી ડિઝાઇન સ્પષ્ટ દેખાશે। ડ્યુઅલ બ્રશથી તમે એક જ સમય પર બે બ્રશથી કેનવાસ પર કામ કરી શકો છો। કલર ડાયનામિક્સ તમને કેનવાસ પર ઉપયોગ કરવા માટે અને કલરના શેડ્સ તૈયાર કરવામાં મદદ કરે છે। આ માટે યુ અને સેચ્યુરેશન સ્લાઇડરનો ઉપયોગ કરો। તમે તમારો બ્રશ પણ ડિઝાઇન કરી શકો છો। તેના માટે ન્યૂ મેન્યુમાંથી કેનવાસ સિલેક્ટ કરો। માત્ર તેનું બેકગ્રાઉન્ડ પારદર્શક હોવું જરૂરી છે। હવે કેનવાસ પર પેન ટૂલનો ઉપયોગ કરીને તમને મનગમતા આકાર દોરો। પછી શેપ ટૂલથી કોઈ આકાર સિલેક્ટ કરો। જો તમે શેપ ટૂલનો ઉપયોગ કરો છો તો પ્રોપર્ટી બારથી શેપ ઓપ્શન સિલેક્ટ કરો અને પછી આકારમાં બ્લેક કલર પૂરો। હવે આ બ્રશને નામ આપવા માટે એડિટ મેન્યુ પર ક્લિક કરો। તેમાંથી ડિફાઇન બ્રશ પ્રીસેટ કમાન્ડ સિલેક્ટ કરો। બ્રશ નેમ ડાયલોગ બોક્સમાં બ્રશનું નામ ટાઈપ કરો અને પછી ઓકે બટન પર ક્લિક કરો। હવે આપણે બ્રશ ટૂલ સિલેક્ટ કરીશું। બ્રશ પિકર પ્રીસેટમાં જઈને ચેક કરો કે નવો બ્રશ લિસ્ટમાં છે કે નહીં। આ બ્રશ લિસ્ટના અંતે તમારું આ બ્રશ જોડાયેલું જોઈ શકશો। હવે આ બ્રશની મદદથી રંગ શેડ તૈયાર કરો। શેપ ડાયનામિક્સમાં ઉપલબ્ધ સાઇઝ જીટરનો ઉપયોગ કરીને આપણે રંગના શેડ્સ નાના અથવા મોટા કરી શકીએ છીએ।